चौबीस लीटर छत्तीस लीटर है अड़तालीस लीटर डीजल भरेला त्रण पीप है तो सौथी मोटा एवं माप नो केन्द्र शोधो के जे त्रणे पीप ना डीजल ने चौक्स गणा थी मापी सके। हवे चौक्स गणा थी मापवानी वात कही छे अने त्रण जे पीप छे एमां सरखा मापना सौथी मोटा एवं चौक्स माप नो जे केन्द्र छे एवुं शोधो के त्रणे जे पीप छे एना डीजल ने चौक्स गणा थी मापी सके। हवे ज्यारे चौक्स गणा थी मापी सके अने सरखी वात आवे त्रणे ने एक साथे त्यारे हमेशा मित्रों आपणे जे संख्या छे एना अवयव पाडवाना छे। જે આપણે સૌથી પહેલા જ વિડીયોમાં અવયવના દાખલા સમજી ગયા એ સ્ટેટના અવયવ છે કે ચોવીસ લીટર છત્રીસ લીટર અને અડતાલીસ લીટર ડીઝલ ભરેલા ત્રણ પીપ છે આ ત્રણ પીપ જ છે એવું સમજી લો। તો ચલો આપણે ત્રણેયના અવયવ પાડીએ એટલે કે ચોવીસ માં અવયવ પાડીશું એક ચોવીસ ચોવીસ પછી કેટલા દુ ચોવીસ થાય તો કે બાર દુ ચોવીસ પછી ત્રણ ની ચાવી યાદ કરો કે બધે સંખ્યાનો સરવાળો ત્રણ ના નિયમ આવે છે તો કે હા ત્રણ અઠા ચોવીસ चलो चौबीस अवयव एक त्रण चार छ आठ बार चौबीस त्यार पछी छत्रीस ना अवयव पड़ी आवी ज रीते के एक छत्रीस छत्रीस કેટલા દુ છત્રીસ થાય તો કે અઢાર દુ છત્રીસ હવે ત્રણ ના ઘડિયામાં ચાલશે કારણ કે બંનેનો સરવાળો ત્રણ સાથે ચાલશે બાર તેરી છત્રીસ ચાર ના ઘડિયામાં ચાર નવા છત્રીસ પાંચ ના ઘડિયામાં આવે ને છ છ છત્રીસ ને છ ના અવયવ પૂરા ચલો હવે અહીંયા છત્રીસ ના અવયવ લખીએ એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર અને છત્રીસ ત્યાર પછી અડતાલીસ ના અવયવ કે એક અડતાલીસ અડતાલીસ કેટલા દુ અડતાલીસ થાય તો કે ચોવીસ દુ અડતાલીસ હવે ત્રણ ના ઘડિયામાં તો ત્રણ ની ચાવી યાદ કરો બંને સંખ્યાનો સરવાળો કેટલો થાય બાર ત્રણ ચોક બાર તો ત્રણ સાથે અડતાલીસ નો ભાગ આવશે ચૌદ દુ અડતાલીસ ચૌદ તેરી બેતાલીસ હવે અડતાલીસ નો ત્રણ સાથે ભાગ ત્રણ એકા ત્રણ अड़तालीस भागाकार करीने पण जोई शकाय सोळ तेरी अड़तालीस पछी चार बार चौक अड़तालीस पांच हारे तो अड़तालीस ना भाग हाले ने छ अठा अड़तालीस હવે આઠના ઘડિયામાં સાત અવયવ લઈ આવે ત્યાંથી ચોખ્ખું થઈ જશે તો અડતાલીસ માં અવયવ એક બે ત્રણ ચાર છ આઠ બાર સોળ ચોવીસ અને અડતાલીસ તો આ થઈ ગયા
तो चलो मित्रों ત્યાર પછી તો પાંચમો છે દાખલો છે વ્યવહારિકી આપણે છે કે બીના નીના અને સીમા એકબીજાની નજીકમાં આવે છે તેઓના ઘરથી રસ્તો 20 ફૂટના અંતરે છે તેઓએ ઘરથી રસ્તા સુધી લાદી લગાડવાનું નક્કી કર્યું તેઓએ અલગ અલગ માપની લાદી ખરીદી જો તે લાદીઓને માપ્યા સિવાય રસ્તા પર લગાડી શકાય તો ત્રણેય કયા કયા માપની લાદી ખરીદી હશે હવે આમાં ત્રણ વ્યક્તિના નામ આપેલા છે કોણ કોણ છે તો કે બીના નીના અને સીમા હવે ત્રણેય પોતાના ઘરથી બગીચા સુધી લાદી લગાડવાનું નક્કી કરે છે અને એમનું ઘર છે 20 ફૂટના અંતરે કેટલા અંતરે છે તો કે 20 ફૂટના અંતરે એકબીજાની નજીકમાં રહે છે તેઓના ઘરથી રસ્તો છે 20 ફૂટના અંતરે છે તો તેઓએ ઘરથી રસ્તા સુધી લાદી લગાડવાનું નક્કી કર્યું ઘરથી રસ્તા સુધી ટૂંકમાં જ્યાં રસ્તો આવે છે ત્યાંની વાત છે હવે આ પહેલાનો જે દાખલો છે બગીચા વાળો યાદ કરો એમાં પણ આવી જ રીતે હતું કે કાપ્યા સિવાય લાદી આપણે લગાડવાની છે તો ત્રણેય કયા કયા માપની લાદી લેવી પડે તો ચલો આપણે અહીંયા સૌ પ્રથમ તો 20 ના અવયવો જોઈએ કે 20 ના અવયવો આપણે હમણાં જોયા હતા જે ત્રણ એવી જ રીતે 21 20 પછી 2 10 20 ત્રણના ઘડિયામાં તો 20 આવે ને 4 ના ઘડિયામાં 4 5 20 હવે 5 આવી ગયા 5 6 20 ત્યાંથી ચોથું થઈ જશે તો 20 નો અવયવ કયા કયા છે તો કે 1 2 4 5 10 અને 20 તો આ જ રીતે છે 20 ના અવયવો કે 1 2 4 5 અને 20 1 20 20 2 10 20 4 5 40 હવે 20 ફૂટના અંતરે છે અંતરે છે તેઓએ ઘરથી રસ્તા સુધી લાદી લગાડવાનું નક્કી કર્યું તેઓએ અલગ અલગ માપની લાદી કરી જો તે લાદીઓને કાપ્યા સિવાય રસ્તા પર લગાડી શકાય તો ત્રણેય કયા કયા માપની લાદી લીધી હવે આપણે લાદી છે આમાંથી નક્કી કરવાની છે 20 નો અવયવ છે એમાંથી છે એમાંથી જે ત્રણેય લાદી છે લીધી છે તો કાપ્યા સિવાય કઈ કઈ લાદી લગાડી શકાય હવે આ બધા જ માપ ચાલી શકે એક સમી વાળી બે સમી વાળી ચાર સમી પાંચ સમી દસ સમી વીસ સમી કારણ કે 20 ના અવયવ અને ત્રણેય પોતાના ઘરેથી રસ્તા સુધીના અંતરે લાદી લગાડવાની છે તો 20 ના અવયવ છે એટલે કે આ બધા જ માપની લાદી છે એ ચાલી શકશે તો ચલો આપણે લાઈન વાઇઝ આપણે જે લાદી છે એ ચાલુ કરીએ લેવાનું કેટલા ફૂટ વાળી લાદી તો કે 1 ફૂટ ગુણ્યા 2 ફૂટ વાળી લાદી પણ લઈ શકે ત્યાર પછી 2 ફૂટ ને 4 ફૂટ વાળી પણ લાદી લઈ શકાય ત્યાર પછી કીધું છે કે 4 ફૂટ ને 5 ફૂટ વાળી લાદી પણ લઈ શકાય ટૂંકમાં 1 અને 2 2 4 4 અને 5 5 અને 10 10 અને 20 ટૂંકમાં આ જે લાદી છે હંમેશા ફૂટમાં હોય છે એટલા માટે આપણે એ પાછળ ફૂટ છે એવું લખેલું છે ફરીથી મિત્રો બીના નીના સીમા એકબીજાના નજીક આવે છે તેઓના ઘરથી રસ્તો 20 ફૂટના અંતરે છે 20 ફૂટના અંતરે અહીંયા આપણે કીધું છે 20 ફૂટના અંતરે તેથી આપણે અહીંયા 1 ફૂટ ગુણ્યા 2 ફૂટ વાળી લાદી પણ લઈ શકાય પછી બીના છે 2 ફૂટ અને 4 ફૂટ વાળી લાદી લે તો પણ સરખું જ થાય પછી સીમા છે 4 ફૂટ અને 5 ફૂટ વાળી લાદી લે તો પણ સરખું થાય તો ત્રણેય કયા કયા માપની લાદી ખરીદી હશે તો આ ત્રણેય જે જે માપની લાદી ખરીદી છે એનું માપ અહીંયા આપેલું છે ચાલો ગૃહ કાર્ય કરીએ એનો એક બે અને ત્રણ પ્રશ્ન છે આપણે સાદી પોથીમાં જોશું ચલો એ પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યાઓના 60 જેનો અવયવી એટલે કે જેના ઘડિયામાં હોય તે સંખ્યા ઉપર રાઉન્ડ કરો હવે જો અહીં કેટલીક સંખ્યા આપેલી છે તો ચલો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ 25 તો ક્યાં આવે છે ને 15ના ઘડિયામાં આવે 15 ચોક 60 તેથી 15 અને 4 બંને એના અવયવી કહેવાય તો બંને સંખ્યા ઉપર રાઉન્ડ કરીશું ત્યાર પછી અહીંયા આપેલા છે 12 બારના ઘડિયામાં ક્યાં 60 આવે તો કે 12 પંચા 60 તો 12 અને 5 ઉપર રાઉન્ડ કરીશું ત્યાર પછી 20 આપેલા છે તો કે 20 તેરી 60 તો 20 અને 3 બંને એના અવયવી છે બંનેમાં રાઉન્ડ કરીશું ત્યાર પછી 30 દુ 60 તો 30 અને 3માં પણ રાઉન્ડ કરીશું ત્યાર પછી 10 6 60 તો 60 એકા 60 તો 60માં પણ રાઉન્ડ આવશે 6માં પણ રાઉન્ડ આવશે અને 10માં પણ રાઉન્ડ આવશે ત્યાર પછી નીચે આપેલી એવી જોડીઓમાં રંગ પૂરો કે જેમાં પછીની સંખ્યા આગળની સંખ્યાનો અવયવી એટલે કે ગુણક થાય પછીની સંખ્યા
આગળની સંખ્યાનો અવયવી ગુણક એટલે એના ઘડિયામાં એકબીજાના ઘડિયામાં આવતો હોય તો ચાર ને છવ્વીસ કોઈ ઘડિયામાં આવે નહીં. પછી પાંચ ને સાઠનો કેવી રીતે થાય તો કે બાર પંચા સાઠ. હવે એમ કીધું છે કે જેમાં પછીની સંખ્યા આગળની સંખ્યાનો અવયવી હોય, પછીની સંખ્યા હવે આ સાઠ છે એ પાંચનો અવયવી હોય તો કે હા કેવી રીતે તો કે બાર પંચા સાઠ. એટલા માટે આ જે છે અહીંયા આપણે બાર છે એ ખાલી સમજવા માટે લખીશું. એટલે આ બંને સંખ્યામાં રંગ પૂરવાનો છે, બી છે એની નીચે લીટી પણ કરીશું. ત્યાર પછી પચીસ છક એકસો પચાસ બંને સંખ્યામાં રંગ પૂરવાનો. ત્યાર પછી અગિયાર સત્તર સત્યોતેર બંને સંખ્યામાં રંગ પૂરવાનો. નવ અઠા બોતેર. ત્યાર પછી છ છેતાલીસ એકબીજાના ઘડિયામાં નથી આવતા. પછી બાર અઠા છન્નું આમાં પણ નહીં આવે અને અહીંયા આવશે બાર સત્તા ચોર્યાસી. ત્યાર પછી નીચે આપેલી સંખ્યાઓના બેના અવયવી હોય તેમાં વાદળી રંગ, ત્રણના અવયવી હોય તેમાં તેવી સંખ્યામાં લીલો રંગ અને છના અવયવી એટલે કે બે અને ત્રણ બંનેના અવયવી હોય તેવી સંખ્યામાં લાલ રંગ પૂરો. તો તમે જોઈ શકો છો અહીંયા કેટલીક સંખ્યા આપેલી છે. હવે બેનો અવયવી છે એમાં કેવો કીધો છે, વાદળી રંગ. તો બે કા બે, બે બે ચાર, પછી બે તેરી છ. હવે છમાં આપણે લાલ રંગ પીરો છે. તમે જો લાલ શા માટે તો કે બે અને ત્રણ બંનેનો અવયવી છે એટલા માટે. ત્યાર પછી બે ચોક આઠ, બે પંચા દસ, બે છક બાર. બાર છે બે અને ત્રણ બંનેનો અવયવી છે. ત્રણ ચોક બાર પણ થાય એટલે કે છનો અવયવી, છ દુ બાર પણ થાય. એટલે ટૂંકમાં છના અવયવી છે એમાં આપણે લાલ રંગ, છ એક છ, છ દુ બાર, છતેરી અઢાર, છ ચોક ચોવીસ, છ પચાસ ત્રીસ બધામાં લાલ આવશે. જ્યારે બેના અવયવી એટલે બેનો ઘડિયો બોલવાનો, બે દુ ચાર, બે તેરી છ, છમાં તો લાલ આવશે. હવે બે ચોક આઠ, બે પંચા દસ, પછી બે છક બારમાં લાલ આવશે, બે સત્તા ચૌદ એમાં વાદળી, બે અઠા સોળમાં વાદળી, બે નવા અઢાર, અઢાર છનો પણ અવયવી છે એટલા માટે લાલ, બે દસ વીસ એમાં વાદળી, પછી અગિયાર દુ બાવીસ, બાર દુ ચોવીસ, પછી તેર દુ છવ્વીસ, ચૌદ દુ અઠ્યાવીસ, પંદર દુ ત્રીસ. હવે આ બંનેમાં લાલ. ત્યાર પછી શું કીધું છે કે ત્રણના અવયવી, ત્રણ એકા ત્રણ એમાં લીલો, ત્રણ દુ છ, છ છે બંનેનો છે એટલે લાલ, ત્રણ તેરી નવ, પછી ત્રણ ચોક બાર બંનેનો છે એટલે લાલ, ત્રણ પંચા પંદરમાં લીલો, ત્રણ છક અઢાર એ બે અને ત્રણ એટલે કે છનો અવયવી છે એટલે લાલ, પછી ત્રણ સત્તા એકવીસ, ત્રણ અઠા ચોવીસ, ત્રણ નવા સત્યાવીસ અને ત્રણ દસ ત્રીસ. તો એવી જ રીતે આપણે અહીંયા જોયું કે બે ત્રણ અને છના અવયવી એમાં અલગ અલગ પેન્સિલ કલરથી રંગ પૂરેલા છે. તો ચલો મિત્રો આજનું જે ચેપ્ટર છે, ચેપ્ટર છ, તમારો ગણતરી ઉતારવા.